આજનું મહામંથન ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી કેન્દ્ર સરકાર જ્યારે ખેડૂતોના હિતમાં નીતિ વિષયક નિર્ણય કરવાનો આવે ત્યારે જ પાંગળી સાબિત થાય છે. આવું જ બન્યું છે શેરડીના ખેડૂતો સાથે. એક તરફ સમગ્ર રાજ્યમાં વધુ વાવેતરના કારણે ઉત્પાદનનો પૂરતો ભાવ નથી મળતો, ત્યારે આયાતકારો દ્વારા પાકિસ્તાનથી ખાંડ આયાત કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટું જેવી થઈ છે. આ મુદ્દે સરકારે ખુલાસો આપતા જણાવ્યું છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમ મુજબ પાકિસ્તાનથી આવતી ખાંડ પર ભારત પ્રતિબંધ ન લગાવી શકે. જોકે સરકાર ભૂલી જાય છે કે આપના ઘરેલુ ઉદ્યોગને નુકસાન પહોંચાડતી આયાતો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી તેને નિયંત્રણ કરવાના મુદ્દે પણ વિચાર કરી શકાય છે. જ્યારે વિપુલ પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન થયું હોય આ દેશમાં, અને સ્વાભાવિક છે કે આટલું મોટું વિપુલ ઉત્પાદન એટલે ભાવ ઓછા થયા હોય, તેવા સમયે ખેડૂતોને મારવા માટે પાકિસ્તાનથી ખાંડ લાવી હોય એવું મારું માનવું છે. જ્યારે આ દેશમાં 300 લાખ ટન જેટલી ખાંડનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન હોય, વિદેશથી જ્યારે ખાંડ મંગાવવાની ક્યાં માટે સ્થિતિ બની, અને તે પણ દુશ્મન દેશ પાકિસ્તાનથી. જ્યારે આખા વિશ્વની વાત કરીએ તો સૌથી મોટા ઉત્પાદકો બ્રાઝિલ છે, આફ્રિકન કન્ટ્રી છે, ત્યાંથી નહીં પણ પાકિસ્તાનથી જ્યારે ખાણ આવે ત્યારે સ્વાભાવિક છે આમ જનતાને પણ પરેશાની થાય. ને ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે આ ભાવ જે આ વર્ષે બી પડવાની જે અપેક્ષા રખાઈ રહી છે એટલે 2500ની આજુબાજુનો, એની અંદર ખેડૂતોને પોતાની મુદ્દલના પૈસા પણ નહીં થશે. ખેડૂતોના બાળક બચ્ચાઓનો વિચાર કોઈ કરતું નથી. આ તો એ લોકોના કોઈ એજન્ટો હશે કે એ લોકોએ કરાર કરેલા હશે કે કમિશન હશે, તેને કારણે મંગાવવાની જરૂર પડે. ક્યારે જરૂર પડે કે આપણે ત્યાં ખૂટતી વસ્તુ હોય તો મંગાવીએ, આપણે ત્યાં એક્સેસ હોય તેવી થોડી મંગાવાય. એટલે આ તમામ સંજોગો સરકારની જે નીતિ છે ને કંડલા બંડલે કે હમણાં આપણે ત્યાં બી જો એને ઉતારવામાં આવશે તો અમે ખેડૂતો મોટી સંખ્યામાં તેનો સખત વિરોધ કરશું. જાનના જોખમે પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ચાલી એનો વિરોધ કરશું. આ એ સરકાર છે કે જે એક સમય ખેડૂતોના હિતની વાત કરતી, ખેડૂતો માટે સત્તામાં આવી છે તેવી વાત કરતી, ક્યારેક ટેકાના ભાવે પાક ખરીદવાની વાત કરે છે, તો ક્યારેક પાક વીમાની વાત કરે છે, તો ક્યારેક ખેડૂતો માટે સબસિડીની વાત કરે છે, ખેડૂતો માટે યોજનાઓ બનાવે છે, પરંતુ જ્યારે ખરેખર ખેડૂતો માટે કંઈક કરવાની વાત આવે છે ત્યારે જ આ સરકાર પાંગળી બની જાય છે. આવું ફરી એક વખત સાબિત કર્યું છે પાકિસ્તાનથી શેરડી ખરીદીને. પહેલા ખેડૂત એક કહેવત કહેતા કે ભાઈ દાજ્યા પર ડામ અથવા તો વાગેલા પર મીઠું ન લગાવવું. હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારા જખમ પર ખાંડ ન લગાવો. બહારથી લાવવામાં આવતી આ ખાંડ પાકિસ્તાનથી લાવવામાં આવતી ખાંડના કારણે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોના અન્યાય માટે આજે કરીશું ચર્ચા. મારી સાથે રવિ દિયોરા માર્કેટ એક્સપર્ટ છે, સુરતથી જયેશ પટેલ ખેડૂત અગ્રણી જોડાયા છે અને વડોદરાથી પ્રજ્ઞેશ તેવર કોંગ્રેસના નેતા જોડાયા છે. સૌથી પહેલા રવિભાઈ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, જરૂર શા માટે પડે બહારથી આ પ્રમાણેની આયાત કરવાની જ્યારે ભારતમાં જ આટલા મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થતું હોય, મોટા પ્રમાણમાં મિલો આવેલી હોય અને ખાંડનું ઉત્પાદન થતું હોય ત્યારે? મેજરલી જે રીતે આ ટાઈમે શરૂઆતથી જ લોકોને સાથે ગવર્મેન્ટ અને માર્કેટને ખ્યાલ હતી કે આ વખતે જે શેરડીનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક છે એના હિસાબે ખાંડનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થવાનું છે. આ જે રીતે અત્યાર સુધીની એસ્ટિમેટ આવી છે કે પીઆઈબીએ જે 4 દિવસ પહેલા ક્લેરિફિકેશન આપ્યું એમાં પણ છે કે 31.9 મિલિયન મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન દેશમાં થવાનું છે. ડેફિનેટલી આપણે ડબ્લ્યુટીઓના એગ્રીમેન્ટને ફોલો કરવું જોઈએ, પરંતુ આપણે ઇનડાયરેક્ટલી એ અવોઇડ કરવું જોઈએ, કારણ કે એક નૈતિકતાના ભાગરૂપે પણ આ એક પગલું યોગ્ય નથી કે આટલું મોટું ઉત્પાદન છે એનું એક્સપોર્ટમાં
ઝડપે પગલાં લેવાની વિચારવાની જગ્યાએ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ તો ડેફિનેટલી એક લોકો માટે ચિંતાનો વિષય છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રી માટે ચિંતાનો વિષય છે. પરંતુ લગભગ છેલ્લા 2007થી હું આ સેક્ટરને અંદરથી ટ્રેક કરું છું એ પ્રમાણે જોઈએ તો ખાંડમાં જે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે જે પોલિસીના પ્રોબ્લેમ છે અંતર્ગત ખાંડમાં તમે જો અત્યારે ફાર્મર્સ પણ હતા, ફાર્મર્સના અગ્રણીઓ પણ હતા, એમણે પણ કીધું કે એમને યોગ્ય ભાવ નથી મળતો, સાથે જે પણ ઇન્ડસ્ટ્રીના માર્કેટ જે જોડાયેલી છે, જે કંપનીઓ ખાંડનું ઉત્પાદન કરે છે એ પણ લોસ મેકિંગ છે, સાથે કસ્ટમરને પણ આનો ફાયદો નથી કારણ કે આજે ખાંડના ભાવ જે અત્યારે 2500-2600ની વાત થઈ રહી હતી એ અત્યારે માર્કેટમાં 35-40 રૂપિયા વેચાય છે. તો મેજરલી આ જ એક આપણો વીક પોઈન્ટ છે જ્યાં ખેડૂતો કે પછી ઇન્ડસ્ટ્રી છે માર ખાય છે કારણ કે મોટા માર્જિન લઈને ખાંડને ઓપન માર્કેટમાં વેચવામાં આવે છે, આનો લાભ ગ્રાહકોને પણ નથી મળતો. તો આને ઉપર કોઈ મોટી પોલિસી બેસાડવી પડશે, નહીં તો મને એવું લાગી રહ્યું છે કે આ પ્રોબ્લેમ આગળ જતા પણ આવો જ રહેશે, અહીંયાથી પણ વધારે ખરાબ થવાની શક્યતા રહેશે. બિલકુલ, મારી સાથે કોંગ્રેસથી પ્રજ્ઞેશ તેવર જોડાયેલા છે. પ્રજ્ઞેશભાઈ, મહારાષ્ટ્રમાં જે નવનિર્માણ સેના છે તેણે આજે પાકિસ્તાનથી આવેલી ખાંડની જે બોરીઓ છે તેના પર એટેક પણ કર્યો છે, એનું નુકસાન પણ કર્યું છે અને જથ્થો નાશ કરવાની કોશિશ કરી છે. આંકડા જે વાણિજ્ય વિભાગે જાહેર કર્યા તેમાં એવું કહે છે કે 2017-18માં 13,110 મેટ્રિક ટન ખાંડ બહારથી આયાત કરવામાં આવી, અને બીજો આંકડો કહે છે કે આ વર્ષે એટલે 2018-19 ના વર્ષમાં 1908 મેટ્રિક ટન ખાંડ આપી. અને સરકાર હવે એવો દાવો કરે છે કે 13,000 ગત વર્ષે હતી, 1900 ટન આ વર્ષે છે, પરંતુ પ્રજાને આમાં ગુમરાહ કરવાનો પ્રયાસ એટલા માટે છે કે આંકડા 2018-19 એટલે કે 1 એપ્રિલ થી 14 મે માત્ર 1.5 મહિનાની અંદર 1908 મેટ્રિક ટન ખાંડ પાકિસ્તાનથી લાવવામાં આવી છે. સૌ પ્રથમ તો હું એવું કહીશ કે જો ભારતને એક રાષ્ટ્ર તરીકે જોઈએ તો ખાંડના અને શુગર કેનના જેટલા પણ પ્રોડક્ટ્સ અને બાય પ્રોડક્ટ્સ છે એમાં ભારત સ્વાવલંબી લગભગ 1956ની સાલથી છે. આપણે 1956-57માં જો દાખલો લઈએ તો પહેલી વાર શુગર્સ એસોસિએશને એ જે તે વખતે એક્સપોર્ટ કરવા માટે ટ્રાય કરેલો, લગભગ 1.5 લાખ ટનનું એક્સપોર્ટ આપણે થયા થયું હતું, આપણે હિન્દુસ્તાનમાંથી બહાર ગયું હતું. એ પહેલો પ્રયાસ હતો આપણે સ્વાવલંબી થયા પછીનો, આપણી પોતાની જરૂરિયાત પૂરા કર્યા પછીનો. એટલે સૌ પ્રથમ તો જ્યારે આપણો દેશ આટલા વર્ષોથી શુગર કેનમાં વર્લ્ડમાં બીજા નંબરનું શુગર કેનનું ઉત્પાદન કરે છે ત્યારે આપણે ત્યાં ખાંડ બહારથી મંગાવી પડે કે બહારથી આપણે લઈએ એ નીતિગત રીતે પણ ખૂબ હાસ્યાસ્પદ વિષય થાય છે. સરકારે કયા ધોરણે આ નિર્ણય લીધો છે એ સેકન્ડરી વસ્તુ છે, જે ટ્રીટી છે એને કેટલું માન આપવું ન આપવું એ આપણી સરકારે નક્કી કરવાનું છે, પણ આપણા છોકરા આપણા ખેડૂતો ભૂખે મરે. લગભગ 5 કરોડ જેટલા ખેડૂતો શેરડીના ઉત્પાદન સાથે રાષ્ટ્રભરમાંથી સંકળાયેલા છે. ખૂબ મોટા પ્રમાણમાં શેરડીની ખેતી ઓલમોસ્ટ નોર્થ ઇસ્ટના રાજ્યો અગર આપ છોડી દો, ઉડીસા છત્તીસગઢ છોડી દો તો બાકીના અને રાજસ્થાન છોડી દો તો બાકીના તમામે તમામ રાજ્યો થોડા વધતા અંશે શેરડીનું પ્રોડક્શન કરે છે. એટલે જો આપણે આપણા ખેડૂતોને નહીં સાચવી અને લગભગ 735 આપણી સુગર મિલ છે એને બુસ્ટઅપ કરવા માટે જો પગલાં નહીં લઈએ તો આ ખેડૂતોનો જે અત્યારે જે સામાન્ય રોષ છે એ રોષ ભભૂકી ઉઠશે. મહારાષ્ટ્રમાં જે થયું છે એ બહુ એક રીતે હિંસાનું કોઈ સમર્થન હું કરતો નથી, પણ સાથે સાથે એવું કહું કે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળવાની તૈયારી થઈ ગઈ છે. કારણ કે જ્યારે તમારી પાસે ગયા વર્ષનું પ્રોડક્શન હજુ બાકી છે, ગયા વર્ષના પ્રોડક્શનના પૈસા હજુ ચૂકવવાના બાકી છે અને તમે ખાંડ બહારથી મંગાવો છો એટલે તમે ઘરના છોકરાને ડૂબાડી દેશો, અને પાકિસ્તાનની ટ્રીટીને સન્માન કરવા માટે કઈક એની પાસેથી ખાંડ ગઈ વખતે જે 13,000 ટન આવેલી છે શું આપણે આપણા ફાર્મર્સ પાસેથી એ લોકો એક્સપોર્ટ કરે એવી વ્યવસ્થાઓ નથી ઊભી કરી શકતા? અને આજથી નહીં, આપણે 1956થી આપણે આપણું પ્રોડક્શન કરી લઈએ છીએ. દુનિયામાં બીજા નંબરની શુગર કેન હિન્દુસ્તાન પ્રોડ્યુસ કરે છે, આપણે ખૂબ અગ્રભાગ ભજવીએ છીએ. લગભગ 20-22% દુનિયાના શુગર કેન પ્રોડક્શનમાં આપણો ભારતનો હિસ્સો છે. તો આપણે શુગર કેન બહારથી ખાંડ બહારથી મંગાવી પડે એ પણ પાકિસ્તાન જેવા રાષ્ટ્ર પાસેથી, જ્યારે ઘણી બધી નીતિગત વિષયો પર આપણે એમની સાથે ખૂબ અડચણમાં હોય છે, અસમંજસમાં હોઈએ છીએ, ત્યારે ઘણી દુઃખદ ઘટના છે. અને ખેડૂતોનો આક્રોશ ખૂબ સાચો છે. 2550 રૂપિયાનો જે FRP મળે છે એ ખૂબ ઓછો છે. હું પોતે શેરડીનો ખેડૂત છું, એક એન્જિનિયર હોવાની સાથે સાથે હું પોતે પણ શેરડીનો ખેડૂત છું, શેરડી પકવું છું, એટલે શેરડીની પકવવાની સાથે સાથે કેટલી વિડંબણાઓ ખેડૂત ભોગવે છે
એ કદાચ સૌથી વધારે હું જાણતો હોઈશ અને કદાચ જાણું છું એવું મને લાગે છે. ખૂબ બધી અડચણો ભોગવી અને ખેડૂતો શેરડી પકવે છે અને પછી એ ખેડૂતો દોઢ વર્ષે જ્યારે શેરડી પકવી રહે છે એના પૈસા મળતા એમને એક એક વર્ષનો સમયગાળો જાય છે અને પછી જ્યારે સરકાર બહારથી ખાંડ મંગાવે તો ખેડૂતો એ શેરડીનું કરશે શું? માર્કેટમાં અસંખ્ય એવા દાખલા થયા છે કે ખેડૂતોએ બટાકા ડુંગળી ટામેટા બધું રસ્તા પર નાખ્યું છે. શેરડીનો તો પાક પણ એવો છે કે સરકારની સામે આક્રોશ વ્યક્ત કરવા શેરડી રસ્તા પર પણ નથી નાખી શકાય. શુગર મિલોના તાબામાં બિઝનેસ થઈ ગયો છે. શુગર મિલો સરકારને જેમ ડાયરેક્ટ કરે એ પ્રમાણે સરકાર ડાયરેક્ટ થાય છે. ખાંડના ભાવ ઓછા થતા જાય છે. એફઆરપી 295 રૂપિયા ક્વિન્ટલની આજે એફઆરપી મળે છે જે ખૂબ ઓછી છે અને ખેડૂત આનાથી દેવામાં ઉતરી જશે, પાયમાલ થઈ જશે. સત્વરે આ પોલિસીને બંધ કરવી જોઈએ અને એવા કંઈક નિર્ણયો પર આવવું જોઈએ જેનાથી આપણા જે ખેડૂતો છે એને સાચવી શકાય. પાકિસ્તાનથી ખાંડ નહીં મંગાવો તો પાકિસ્તાનને ખોટું લાગતું હોય તો ફરી વાર ખોટું લાગે, પણ એને ભોગે આપણા ખેડૂતોને મરવા ન દઈ શકાય. બિલકુલ પ્રજ્ઞેશભાઈ, સહમત છું તમારી સાથે કે ભાઈ ઘરના છોકરાને તમે ભૂખ્યા રાખ્યા છો અને બહારથી એટલે એ પાછું એવા દેશ પાસેથી કે જે સતત આપણી વિરુદ્ધમાં કાર્યવાહી કરી રહ્યું છે. સેના પર જવાનો પણ પાકિસ્તાન સામે સતત લડત આપી રહ્યા છે અને તે જ પાકિસ્તાન પાસેથી આયાત કરીને તેમને ફાયદો કરાવી રહ્યા છે. જયેશ પટેલ ખેડૂત અગ્રણી છે. જયેશભાઈ, જો હું ઉત્પાદનની વાત કરું તો ગત વર્ષ કરતા 50% ઉત્પાદન આ વખતે શેરડીનું વધ્યું છે. હવે ઓલરેડી જ્યારે ઉત્પાદન વધ્યું છે એટલે ખાંડનું ઉત્પાદન પણ વધવાનું છે, એટલે આપણી પાસે પૂરતો જથ્થો છે, છતાં પણ જ્યારે બહારથી ખાંડ આયાત થાય છે નુકસાન કેટલું ખેડૂતોને? તમે સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતનો સંપૂર્ણ ઉદ્યોગ ખેડૂતોના હાથમાં છે, સહકારી ઉદ્યોગ છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે લગભગ 1.5 કરોડ ટન જેટલી મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન થયું. લગભગ દેશના જે ઉત્પાદન છે એમાં લગભગ તમે જુઓ તો 11 લાખ મેટ્રિક ટન જેવું ખાંડનું ઉત્પાદન આ ગુજરાતમાં થયું છે. તમે જે સ્થિતિ બનતી જાય છે, જે રીતે આ ગવર્નમેન્ટ ખાસ કરીને કેન્દ્ર સરકાર મોદી સાહેબની જે વાતો કરી રહી છે કે 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની છે, આ વર્ષની વાત કરીએ તો લગભગ દક્ષિણ ગુજરાતની જે સુગર ઇન્ડસ્ટ્રી છે એને લગભગ 800 કરોડ ગયા વર્ષ કરતા એના ઉત્પાદકોને ઓછી રકમ આપી છે અને જે ભાવો નક્કી થયા છે એમાં જે સ્ટોક વેલ્યુ નક્કી થઈ છે, લગભગ 31 માર્ચે ખાંડનો ભાવ 3,000 રૂપિયા 100 કિલો નક્કી કર્યો છે. ત્યાર પછી પણ તમે જોશો કે જે રીતે ખાંડ વિદેશથી આ દેશમાં આવી અને ખાસ કરીને પાકિસ્તાનની ખાંડની વાત આ દેશમાં થઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે ખાંડનું બજાર ઓર ડાઉન થઈ રહ્યું છે. જે 31 માર્ચે 3,000 રૂપિયા પ્રતિ ટન પ્રતિ કિલો 100 કિલોના હતા, આજે લગભગ એ ગગડીને 2,500 રૂપિયા થઈ ગયા છે. તમે જોવો તો સંપૂર્ણ ઉદ્યોગ સહકારી પ્રવૃત્તિમાં છે. ખેડૂતોને જે રીતે ભાવ આપવામાં આવી રહ્યા છે, ગયા વર્ષે તમે જોવો તો 3,500 થી 4,400 રૂપિયા પ્રતિ ટનનો ભાવ હતો, આ વર્ષે એ ઘટીને 2,200 થી 3,000 રૂપિયાનો થઈ ગયો. એટલે લગભગ 1,000 રૂપિયા પ્રતિ ટન ખેડૂતોને ઓછા મળી રહ્યા છે અને એમાં પણ જે રીતે ખાંડના ભાવ ઘટતા જાય છે એને કારણે ઓર 500 કરોડનું નુકસાન થાય એવી ભીતિ છે. અને જે એક્સપોર્ટની નીતિની વાત કરી રહ્યા છે એમાં પણ સરકારે જે એક્સપોર્ટ માટે નીતિ જાહેર કરી છે 100 કિલોના લગભગ 1,800 થી 1,900 રૂપિયા, એટલે ખેડૂતોની મજાક છે. અને જે રીતે સરકાર વાત કરી રહી છે, જ્યારે ખેડૂતોની હિતની વાત કરનારી સરકાર જ્યારે આ રીતે વાત કરી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અને જ્યારે સંપૂર્ણ ઉદ્યોગ ગુજરાતનો જ્યારે સહકારી માધ્યમમાં હોય ત્યારે રાજ્ય સરકારે પણ એની મદદ કરવી જોઈએ. 2-3 દિવસ પહેલા અમારા સુગર ફેક્ટરીના પ્રમુખો સીએમ અને ડેપ્યુટી સીએમની એની સાથે મુલાકાત થઈ ત્યારે જે અમારી જે વાત હતી કે જે રીતે અમને નુકસાન જઈ રહ્યું છે, 500 કરોડનું પેકેજ આ વર્ષમાં જે રીતે મગફળીના ખેડૂતો નિરાશ થયા, કપાસના ખેડૂતો નિરાશ થયા, એમના માટે જે પેકેજો જાહેર થયા એ જ રીતના પેકેજો શેરડી ઉત્પાદકો માટે જાહેર કરવામાં આવે ત્યારે અમારી કોઈ વાત લાગણી સમજતા નથી. પણ સાંભળે એમ કહેવામાં આવી રહ્યું છે કે તમારા ટેકાના ભાવ કેટલા, સ્વાભાવિક છે ટેકાના ભાવ આપણા 2,200 રૂપિયા હોઈ શકે તો તમે 2,800 જેવી રકમ કેમ ચૂકવી, એમ સીએમ અને ડેપ્યુટી સીએમ સાંભા અમારા જે પ્રમુખોને કહી રહ્યા હોય એટલે અમારી લાગણી સાથે ખિલવાડ કરી રહ્યા હોય. જયારે સ્વાભાવિક છે કે તમે 2,200 કે 2,800ની વાત ના કરો, પણ ગયા વર્ષે જે અમને ભાવ મળ્યો હતો એનાથી જયારે સ્વાભાવિક છે કે પ્રતિ ટન 1,000 રૂપિયા ઓછા મળતા હોય, ઉત્પાદન ખર્ચો અમારો પ્રતિ ટન 2,500 રૂપિયાથી ઓછો નથી, ત્યારે આ સરકારે કોઈ પણ હિસાબે ખાસ કરીને ગુજરાત સરકારને અમે લગભગ
2500 કરોડ થી પણ વધારે રેવન્યુ આ ખેડૂતોની સંસ્થા આપી રહી હોય ત્યારે એમની જવાબદારી છે. ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે ખાસ પેકેજ જાહેર થવું જોઈએ અને એમાં પણ પાકિસ્તાનથી જયારે ખાંડ આવતી હોય સ્વાભાવિક છે કે આમ જનતાને પણ પરેશાની થાય અને જય જવાન અને જય કિસાનની વાત કરવાવાળી સરકાર જયારે સરહદ પર જવાન મળી રહ્યા છે પાકિસ્તાનથી ખાંડ આવે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ ખેડૂતોનો મોટો ફટકો છે. એટલે મર જવાન અને મર કિસાનની વાત આ સરકાર કરી રહ્યો એવું આપણું માનવું છે કે તાત્કાલિક કઈ પેકેજ જાહેર થાય તો જ આ ખેડૂતો બચી શકે છે એમ છે. અને 2022માં જે ડબલ આવક તો વાત દૂર ગઈ પણ જે આવક હતી એનાથી પણ ઓછા જયારે આવક થઈ રહી હોય ખેડૂત ભોગવી રહ્યો છે. એક તરફ દેશમાં એટલું ઉત્પાદન ખેડૂતોએ કર્યું છે કે બહારથી લાવવાની જરૂર જ નથી ત્યારે પાકિસ્તાન પાસેથી ખાંડ લાવે છે જેના કારણે ખેડૂતોને ઓછો. વેલકમ બેક. તો જે પાકિસ્તાન દેશની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરે છે તેની જ પર આપણી સરકાર રહેમ નજર રાખી રહી છે, ત્યાંથી ખાંડનો એક્સપોર્ટ કરી રહી છે અને તેને ભોગવી રહ્યા છે ખેડૂતો. ચર્ચા કરી રહ્યા છે મારી સાથે રવિ દિયોરા માર્કેટ એક્સપર્ટ, જયેશ પટેલ ખેડૂત અગ્રણી, પ્રજ્ઞેશ તેવર કોંગ્રેસના નેતા છે. રવિભાઈ, જો આ બધી જ વસ્તુ એક્સપોર્ટને કદાચ ચલો એક સાઈડ બાજુ પર રાખવામાં આવે તો જે શુગરની વાત છે તો જેની હોલસેલ પ્રાઇસ છે એ 20 રૂપિયા મેક્સ ટુ મેક્સ હોય છે, હવે એને જ્યારે રિટેલ જ્યારે આવે છે દુકાનો પર વેપારીઓ પાસે ત્યારે કસ્ટમર 40 રૂપિયાના ભાવથી ખરીદે છે એટલે એક જે માર્જિન છે ખૂબ જ વધી જાય છે. હોલસેલ અને રિટેલ વચ્ચે વધારેમાં વધારે મારી જાણ છે ત્યાં સુધી તમે 7 રૂપિયા વધારે લઈ શકે કોઈ પણ વેપારી. તો આટલી મોટી રકમ એ કસ્ટમર પાસેથી વસૂલી રહ્યો છે, ખેડૂતોને ખૂબ ઓછા પૈસા મળે છે, જનતા ખૂબ વધારે પૈસા ચૂકવે છે, વચ્ચેથી જે લોકો ખાઈ જાય છે પૈસા માર્જિનના, એના માટે સરકાર શું કરી શકે? કોઈ માર્જિન બની શકે? કોઈ સીલિંગ ફિક્સ બની શકે? ડેફિનેટલી બ્રાઝિલમાં પણ આવી પોલિસી છે, કારણ કે ઓલરેડી જોઈએ તો બ્રાઝિલમાં પણ આપણે જે પ્રોબ્લેમ છે બ્રાઝિલમાં પણ નડી રહ્યા છે. પરંતુ તમે જો એક ફેક્ટ જો તો પાકિસ્તાને જે અહીંયા આપણને એક્સપોર્ટ કરી છે એમાં એને 11 રૂપિયા પર કેજી ડ્યુટી ભરી છે, મીન્સ કે એને 100% ઇમ્પોર્ટ ડ્યુટી કન્સિડર કરીએ તો એને 11 રૂપિયાના પ્રાઇઝે આપણને ખાંડ વેચી છે. જો પાકિસ્તાન જેવા નાના દેશમાં જેમાં કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ નથી, જ્યાં કોઈ એટલી બધી ખાસ મિલોની કેપેસિટી પણ નથી, છતાં એ લોકો 11 રૂપિયા એક્સપોર્ટ કરી શકતા હોય તો આપણે એ સાઈડ પણ વિચારવું જોઈશે. સેમ જે કપાસમાં થઈ રહ્યું છે, ચાઇના આપણી પાસે કપાસ લઈ ત્યાં ગાર્મેન્ટ બનાવીને આપણને જ આપણા કરતાં 25% પ્રાઇઝે વેચી રહ્યું છે. સેમ પોલિસી ઉપર, આની પોલિસી ઉપર સારું વિચારવાની જરૂર છે. સેકન્ડ કે જે માર્જિન છે, જે લોકો રિટેલર લઈ રહ્યા છે કે હોલસેલર લઈ રહ્યા છે, એના માર્જિન ઉપર એક સીલિંગ હોવી જોઈએ. કારણ કે જે રીતે અત્યારે વાત ચાલી રહી છે, જે રીતે સુગરના હોલસેલ પ્રાઇસ અને રિટેલ પ્રાઇસમાં ઘણો મોટો ડિફરન્સ છે, આઈ થિંક કે 35 થી 40 રૂપિયા કોઈ પણ હોલ રિટેલ પ્રાઇસ આનાથી 35 રૂપિયાથી નીચે નથી, તો ડેફિનેટલી આ એક ઘણું નિરાશાજનક બાબત કહેવાય. સેકન્ડ, જ્યારે ફેસ્ટિવલની સિઝન નજીક આવશે ત્યારે આનાથી પણ પ્રાઇસ રિટેલ વર્ગ તરફથી વધારે લેવાશે. જે રીતે ત્રણ ચાર વર્ષ પહેલાં જે ગવર્મેન્ટે જે એક સડન હાઇક દાલના પ્રાઇસમાં આવ્યો હતો, ત્યારબાદ ગવર્મેન્ટે પોતે જ સ્ટોક કરીને વેચવાનું ચાલુ કર્યું હતું, એ પણ પોલિસીમાં શક્ય છે. ગવર્મેન્ટ સસ્તા ભાવે અત્યારે લઈને માર્જિન મિનિમમ, મીન્સ કે માર્જિન વગર જો સુગર રિટેલ માર્કેટમાં વેચવાનું ચાલુ કરે ગવર્મેન્ટની સંસ્થાઓ દ્વારા, ગવર્મેન્ટની શોપ દ્વારા, તો મારા હિસાબે આ પ્રોબ્લેમ ઇમિડિયેટલી સોલ્વ થશે, બધાને સારું મળશે, કસ્ટમરને પણ સસ્તું મળશે અને ખેડૂતોને આનું વેતન જે છે, ખેડૂતો આટલી મહેનત કરીને જે સુગર કેનનું પ્રોડક્શન કરી રહ્યા છે એને પણ ફાયદો મળશે અને ઇમ્પોર્ટમાં ખાસો એવો ઘટાડો થશે. બિલકુલ પ્રજ્ઞેશભાઈ, જે અનેક ફેક્ટરીઓ છે ગુજરાતની, તાલાલા, ગીર સોમનાથ, ઉના, આ તમામ જે સુગર ફેક્ટરીઓ છે તે બંધ પડી છે અને બીજી તરફ સરકાર આવી રીતે બહારના દેશોને પ્રોત્સાહન આપી રહી છે, આપણી જે ખાંડ મિલો મરણ પથારીએ છે અને વિદેશની જે ઇમ્પોર્ટ છે તેની ખરીદી કરી રહી છે અને તેમને પ્રોત્સાહન આપી રહી છે, આવી રીતે ખેડૂતોના હિતનું રક્ષણ કરશે સરકાર? ખૂબ અગત્યની હું બે વાત કહેવા માંગીશ ક્વિક પોઈન્ટ્સમાં. સૌ પ્રથમ તો આપના કાર્યક્રમની જે શરૂઆત થઈ એ રીતે થઈ કે ઘરના છોકરા ઘંટી ચાટે, એ કહેવતથી શરૂઆત થઈ એટલે ત્યાં એની સાતરતા પુરવાર થઈ જાય છે કે આપણે, આપણી પાસે જે ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સમગ્ર દેશમાં લગભગ 735 જેટલી કોઓપરેટિવ સેક્ટર, પ્રાઇવેટ મિલ્સ અને પબ્લિક સેક્ટર થઈને લગભગ 735 જેટલી શુગર મિલ્સ છે.
આપણી ખૂબ મોટી ક્રશિંગ કેપેસિટી છે. પ્રોડક્શન આપણે ત્યાં મબલખ પ્રોડક્શન છે. બમ્પર પ્રોડક્શન આ વર્ષે થવાનું છે, એટલે આ વર્ષે જે થશે એને ખેડૂતોને ઓછો ભાવ મળશે, જ્યારે કે એમનો ખર્ચો વધ્યો છે. એટલે ખેડૂત પાયમાલ બમણી થવાની વાત તો છોડો, 2022માં ખેડૂત જે છે એના કરતાં ચોથા ભાગનો કદાચ રહી જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ બધી ફક્ત કાગળ પર વાતો, ટીવીમાં દેખાડા ખાતર વાતો કે ખેડૂતની 2022માં ઇન્કમ ડબલ થશે, ત્રણ ગણી થશે, ચાર ગણી થશે, એ ફક્ત ગુલબાંગો સિવાય બીજું કશું નથી. બીજો અગત્યનો મુદ્દો એ કહેવા માંગીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 2014 પહેલાના ઇલેક્શનમાં પાકિસ્તાનને શક્ય હોય એટલી શબ્દો કહી, શક્ય હોય એટલી કક્ષાએ જઈ અને પાકિસ્તાનની સામે શું કરવું જોઈએ એવી જાત જાતની અને ભાતભાતની સલાહો જે તે વખતની યુપીએ સરકારને આપીને કદાચ સત્તામાં તાવીત થયા છે. દાઉદને પાકિસ્તાનથી પકડી લાવીને હિન્દુસ્તાનમાં સજા કરાવવાની વાતો કરવા વાળા આજે પાકિસ્તાનથી પોતાના ઘરના ખેડૂતોને ભૂખે મારી અને પાકિસ્તાનથી ખાંડ લાવે છે. એ ખાંડ આપણે આપણા મોંઘા ભાવના 35-40 રૂપિયા કિલોના ભાવે એન્ડ કન્ઝ્યુમર ખરીદે છે, એનો નફો પાકિસ્તાન કમાશે અને એ બુલેટના રૂપમાં કન્વર્ટ થઈને ફરી પાછી હિન્દુસ્તાની જવાનોની છાતી પર જ આ બુલેટ આવવાની છે. પાકિસ્તાન સાથે ધંધાકીય આપણી જો મજબૂરી ન હોય તો એવી ખાંડ આપણી બિલકુલ મજબૂરી નથી. શુગર કેન આપણે ત્યાં પ્રોડક્શન મબલક છે, આપણી એવી કોઈ સ્કેરસિટી થતી નથી. આપણે બ્રાઝિલ પાસેથી લેવું જોઈએ પાકિસ્તાનને છોડીને, જો લેવાની જરૂર પડે તો. પણ જ્યારે આપણી મજબૂરી નથી ત્યારે પાકિસ્તાન પાસેથી આ પ્રકારનો ધંધો કરવાને સરકારનો કોઈ આશય સમજી શકાતો નથી. એટલે પાકિસ્તાનના એક માથાની સામે 10 માથા વાળી લાવવાની ફક્ત વાતો કરવાની, પણ 10 માથા બાજુ પર એની જગ્યાએ ખાંડના લાખો ટન ખાંડ લઈ આવવાની વાત છે અને એનાથી જ બનેલી બુલેટ આપણા જ જવાનોને મારવાની વાત છે. એટલે સરકાર જે વાત કરે છે એ વાત અને જે સરકારની આચરણમાં જે વાત છે એ બેની વચ્ચે આપ જમીનનો ફરક છે. દાઉદ આવવાનો નથી એના બદલે ખાંડ આવે છે. ખેડૂતની આવક ચાર ગણી થવાની નથી એના બદલે ખેડૂત ચોથા ભાગની આવક થઈ જવાની છે. ખેડૂતોની આત્મહત્યા વધશે, ખેડૂત દેવાળીઓ થતો જશે અને ખેડૂતનું આ શેરડીના પકવવામાં ખેડૂતે જે મહેનત કરવી પડે છે 1.5 વર્ષ એનું ખેતર પેક થઈ જાય છે. 1.5 વર્ષ સુધી એ બીજો કોઈ પાક લઈ નથી શકતો. એ 1.5 વર્ષ પછી જયારે પાક વળાય છે શુગર મિલમાં જાય છે એનું પેમેન્ટ મળતા મળતા એને 1 વર્ષ થઈ જાય છે. એટલે ખેડૂત પોતાના પરસેવાની કમાણી પામતા પામતા 2.5 વર્ષનો એને ગાળો થઈ જાય છે ટોટલમાં. જયેશભાઈ, જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે, બહારથી જે પ્રમાણે ઇમ્પોર્ટ કરવામાં આવી રહી છે, ટૂંકમાં જવાબ આપશો કે આના કારણે જે ખેડૂતો આપણા ગુજરાતના ખેડૂતો છે, ભારતભરના ખેડૂતો છે કે જેઓ મહેનત કરીને આ પાક પકવે છે, તેમને કેટલું નુકસાન થાય છે અને આગામી સમયમાં આ નુકસાન ન ખેડૂતોને વેઠવું પડે તે માટે એક અગ્રણી તરીકે ખેડૂત સમાજ તરીકે શું પગલાઓ? લગભગ 3 લાખ જેટલા ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે છે, એની સાથે લગભગ એના ખેત મજૂરો અને શેરડી કાપવાવાળા લગભગ બીજા 3 લાખ, 6 લાખ જેટલા રોજગારી આપતો આ ઉદ્યોગ છે. જે રીતે સ્થિતિ બનતી જાય છે અને ખાસ કરીને તમે જાણ્યું તે પ્રમાણે જે રીતે ખાંડના ભાવ ઘટતા જાય છે એ જોતા આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને શેરડી ન વાવી એ દિશાની ચિંતા થઈ રહી છે. કારણ કે આ વર્ષે જે ભાવ આપ્યા છે લગભગ 2200 થી જે 2800 ભાવ છે, આવતે વર્ષે લગભગ 1500 કે 2000 મળે એ પણ શક્યતા નથી. એટલે આવનારા દિવસોમાં જે રીતે સરકાર સ્થિતિ બની રહી છે કે આવનારા વર્ષોમાં ખાંડનું ઉત્પાદન લગભગ ઘણું ઓછું થઈ જશે અને ફરી પાછી વિદેશથી ખાંડ મંગાવી પડે એવી સ્થિતિનું સર્જન થવાનું છે, ત્યારે સરકારે ખૂબ જ સાચવેટીથી જે રીતે ખેડૂતો મહેનત કરી રહ્યા છે, ખાંડનું ઉત્પાદન કરી રહ્યા છે, જે રીતે પાકિસ્તાનથી ખાંડ આવી છે એ જ રીતે આપણતા પણ વિપુલ પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન છે, વિશ્વમાં કઈ રીતે મોકલી શકાય એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ. અને જે રીતની નિકાસ નીતિ છે એમાં લગભગ અત્યારે જે વાત થઈ રહી છે કે જે ઉત્પાદકો જે સુગર ફેક્ટરી છે એનું કુલ ઉત્પાદનના 6% જેટલી ખાંડ એમણે નિકાસ કરવાની છે, પણ કેટલા ભાવે? લગભગ 1.5 રૂપિયાના ભાવે. એટલે ખૂબ જ નજીવી રકમ આપવાની વાત થઈ રહી છે. અને બીજી બાજુ ખેડૂતોના ખાતામાં તો તમે જો એક્સપોર્ટ કરશો તો પ્રતિ ટન 55 રૂપિયા આપવાની વાત થઈ રહી છે, પણ અહીંયા જ જયારે 2500 રૂપિયા પ્રતિ ટનનો ભાવ હોય તો કોણ એક્સપોર્ટ કરવાનું છે? એટલે એક્સપોર્ટ નીતિ સુધારવાની જરૂર છે, એની સાથે જે એન્ટીડમ્પિંગ ડ્યુટી જે 100% છે એ પણ વધારવાની જરૂર છે. એટલે તમામ મોરચે આ સરકાર જે રીતની છેલ્લા 6 મહિનાથી મળી રજૂઆત છે
મહેનત પર કાતર મુકાઈ રહી છે, સરકાર સુધી આ વાત પહોંચે અને ખાસ કરીને જે ખેડૂતો અહીંયા મહેનત કરીને પાક પકવી રહ્યા છે તેમને